કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો પાઠ 6 પ્રકરણ 6 જોવાના છીએ, જેમનું નામ છે મિત્રો પેશીઓ. ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો મારી નમ્ર વિનંતી છે કે તમે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. જો તમે પ્રથમ વખત આ ચેનલમાં આવ્યા હોય તો તમે બરાબર જગ્યાએ આવ્યા છો. બરાબર તમારો જે તમે સમય આ ચેનલમાં ફાળવશો તે તમારો જરૂરથી વસૂલ થશે તેની મારી ગેરંટી છે. તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે આ વિડીયો શેર કરો અને વિડીયો કેવો લાગે છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ચાલો જોઈ લઈએ તો કે નામ છે પેશીઓ. આપણને ખબર છે કે માનવ શરીરમાં પેશીઓ આવેલી હોય છે. તો આ પેશીઓ છે શું, કેવી રીતની પેશીઓ આવેલી છે, પેશીઓના પ્રકાર કેટલા પડે છે, કઈ જગ્યાએ કઈ પેશી આવેલી છે, કેટલી પેશી આવેલી છે, આ તમામ પેશીઓના તમારા પ્રશ્નોનું સોલ્યુશન આ પ્રકરણમાં થઈ જશે. અગાઉના પ્રકરણમાંથી આપણે પુનઃ યાદ કરીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. શું? તો કે બધા જ સજીવો, જેટલા સજીવો છે આ બધા જ સજીવ કોષોના બનેલા છે. નાના 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 કોષો ભેગા થઈને માનવ શરીર બને છે. શું? નાના નાના કોષો ભેગા થઈને અંગો બને છે. આ તમામ અંગો જોડાઈ અને માનવ શરીર બને છે. એક કોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે છે. શું? એક કોષી સજીવ હોય એની અંદર એક જ કોષ આવેલા હોય. કેટલા? તો કે એક જ કોષ આવેલા હોય અને જે આ એક કોષ હોય તે બધા જ પાયાના કાર્યો કરે, જેમ કે ખોરાકનું પાચન કરે, ઉત્સર્જન કરે, તમામ વસ્તુ તે જ કરતું હોય છે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતઃગ્રહણ એટલે કે ખોરાક અંદર જાવો, બરાબર શ્વસન, વાયુઓનો વિનિમય, શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો તેમાં થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો મિલિયન્સના એટલે કે લાખોના પ્રમાણમાં હોય છે. મિલિયન્સ એટલે શું થાય? મિલિયન એટલે શું થાય? તો કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ. તો આ મિલિયનના પ્રમાણમાં કોષો આવેલા હોય છે અને આ મોટા ભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરે છે. મોટા ભાગના કોષો હોય એટલે કે આ બધા જ કોષો છે, એ બધાય કોષોના કાર્ય અલગ અલગ હોય. શું? બધા જ કોષોના કાર્યો અલગ અલગ હોય. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે. દાખલા તરીકે આ એક જાતનું વિશિષ્ટ કાર્ય છે તો એ એક કોષનું જે સમૂહ છે, જે એ કાર્ય કરવા માટે જ બંધાયેલું છે, તેને જ તે કાર્ય કરવાનું હોય છે. આથી આ કોષો માત્ર ને નિયત કાર્ય કરે છે અને તેઓ તેનું કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક કરે છે. આમાં શું હતું? તો કે એક જ કોષ બધા કાર્ય કરે. માનવ શરીરની અંદર 10 લાખથી પણ વધારે કોષો આવેલા છે, પરંતુ દરેક કોષ છે એ અમુક પ્રકારના કાર્ય કરવા માટે જ બંધાયેલું છે અને જે કાર્ય તેને તે કોષ કરતું હોય તે કાર્ય એકદમ સચોટ રીતના, વ્યવસ્થિત રીતના પાછું તે કાર્ય કરતું હોય છે, ક્ષમતાપૂર્વક કાર્ય કરે છે. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામે છે. શું? સંકોચન અને શિથિલનને લીધે તે હલનચલન પામે છે. ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. નકામા એટલે કે વધારાના દ્રવ્યોનું વહન થાય છે. અને વનસ્પતિઓમાં ખોરાક અને પાણીનું વહન વાહક પેશીઓ દ્વારા વનસ્પતિના એક ભાગમાંથી અન્ય ભાગમાં થાય છે. વનસ્પતિ પણ એક જાતનું સજીવ છે, આપણને ખ્યાલ છે. તો તેમાં મિત્રો જે વહન છે એ વહન વાહક પેશી, વાહક એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટેની જે પેશીઓ છે તેના દ્વારા આ દ્રવ્યનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં થાય છે. અને આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે અને શરીરમાં એવા કોષો હોય છે કે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે. કેવા? તો કે એક રીતના કાર્ય કરવા માટે તે સક્ષમ હોય છે કે ભાઈ આ કોષને આ કાર્ય કરવાનું, તો તે કાર્ય એકદમ નિપુણતાથી વ્યવસ્થિત રીતના તે કરી શકે છે. તેઓ હંમેશા સમૂહમાં હોય છે. કોષો હર હંમેશા સમૂહમાં હોય. બરાબર અહીંયાથી મેં આમ નખથી આમ હથેળીમાં કહ્યું તો કેટલા બધા કોષો મરી ગયા, કેટલા બધા કોષો મરી ગયા. તો આ શું છે? તો કે કોષો હર હંમેશા સમૂહમાં હોય છે. બરાબર આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય, એક ક્ષિતિ, એક નિશ્ચિત સ્થાનમાં જ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે.
આ કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. આ જે કોષોનો સમૂહ છે, નાના 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 કોષો ભેગા થઈ અને એક પેશી બનાવે છે. કોષોનો સમૂહ એટલે પેશી. એમ પૂછે પેશી એટલે શું? તો કે નાના નાના કોષો ભેગા થઈ અને પેશી બનાવે છે. અને આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. નાના નાના કોષો ભેગા થઈને પેશી બનાવે, અને પેશી એ અલગ પ્રકારનું કાર્ય કરવા માટે એક બંધારણ છે, ગોઠવાયેલી હોય છે. રુધિર અન્નવાહિની, અન્ન એટલે ખોરાક, અન્નવાહક વહન કરનાર બરાબર, અને સ્નાયુ, આ બધા જ પેશીના ઉદાહરણો છે. પેશીના ઉદાહરણો એટલે શું? રુધિર એટલે લોહી. આ શું છે? તો કે એક જાતનું પેશીનું ઉદાહરણ છે. અન્નવાહક શું છે? પેશીનું ઉદાહરણ છે. સ્નાયુઓ શું છે? પેશીનું ઉદાહરણ છે. આ કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે, તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે, સમૂહમાં રહીને પેશીનું તે નિર્માણ કરે છે. સમૂહમાં એટલે કે સાથે રહીને પેશીનું નિર્માણ તે કરે છે. વધી આગળ છ પોઈન્ટ એક, વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. શું? કોણ? તો કે વનસ્પતિ અને પ્રાણી બે સમાન એટલે કે સરખા પ્રકારની પેશીના બનેલા છે કે નહીં તે જોઈએ. તો કે આવો આપણે હવે વિભિન્ન પેશીઓની સંરચનાઓ તથા તેમના કાર્યોની તુલના કરવાની છે, એટલે કે સરખાવવાના છે તેમને, કે ભાઈ શું છે ને શું નહીં. બરાબર, ચાલો આપણે સરખાવશું. શું વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે? શું બંને સમાન કાર્યો કરે છે? તો ચાલો તે જ આપણે હવે જોવાનું છે. ઓકે, જોઈ લઈ. તો કે મિત્રો, વનસ્પતિ અને પ્રાણીઓના કોષોની બંનેની વચ્ચે નોંધનીય તફાવત છે, એટલે કે તમે નોંધી શકો તેવો તફાવત છે. વનસ્પતિઓ સ્થાયી કે કે સ્થાપિત હોય છે અને તેઓ ગતિ કરતા નથી. વનસ્પતિ શું હોય? સ્થાયી હોય, એટલે કે એક જ જગ્યાએ રહે. બરાબર, તમારી વાડીમાં, તમારા બગીચામાં દાખલા તરીકે લીમડાનું વૃક્ષ છે, તો આજથી 10 વર્ષ પછી તમે ત્યાં જાશો, જો કોઈ વૃક્ષ કાપ્યું ન હોય કે કોઈ પણ કુદરતી આફત કે માનવ સર્જિતના અમુક માનવોના અમુક કાર્યોને લીધે વનસ્પતિને નુકસાન ન થયું હોય, તો તમે જોશો કે તે વનસ્પતિ ત્યાંની ત્યાં જ હશે. સ્થાયી એટલે કે એક જ જગ્યાએ હોવું. બરાબર, તે ગતિ કરતી નથી, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. તેમની મોટા ભાગની પેશીઓ આધાર આપે છે. શું કરે છે? તો કે વનસ્પતિને એક જગ્યાએ ટકાવવા માટે આભાર આપે છે, એક જગ્યાએ ઊભું રહેવા માટે આધાર આપે છે, કે જે તેઓને સંરચનાકીય મજબૂતાઈ બક્ષે છે. કેવી? તો કે સંરચનાકીય એક જાતની મજબૂતાઈ બક્ષે છે, કે જેથી કરીને તે એક જ જગ્યાએ એકદમ વ્યવસ્થિત રીતના અડીખમ ઊભી રહી શકે. આમ છતાંય મોટાભાગની પેશી મૃત હોય છે, અને આ મૃત પેશી જીવંત પેશીઓને સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે. એની અંદર ઘણી બધી પેશીઓ મૃત પણ હોય, જીવિત ન હોય, મૃત હોય. અને આ મૃત પેશીઓ છે એ જીવિત પેશીઓની જેમ જ સમાનરૂપે યાંત્રિક શક્તિ કે આધાર આપે છે, તેમજ તેઓને જાળવણીની ઓછી આવશ્યકતા હોય છે. આગળ વધીએ. બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધોમાં અહીં તહીં વિચાર કરે છે, વિચરણ કરે છે, એટલે કે અહીં તહીં જાય છે. બરાબર, અને તેઓ વનસ્પતિઓની તુલનામાં વધુ ઉર્જા વાપરે છે. વનસ્પતિ જેટલી ઉર્જાનો ઉપયોગ કરે એના કરતાં વધારે ઉર્જાનો ઉપયોગ પ્રાણીઓ કરે, કારણ કે મારા હારે હખણાત ન બેહે. બરાબર, સવારે ઉઠા ને સાંજે સૂવે ત્યાં સુધી કામ 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 કામ, આ કરવું તે કરવું. બરાબર, ઓકે. પ્રાણીઓની મોટા ભાગની પેશી જીવંત હોય છે. શું? પ્રાણીઓની, મનુષ્યો અથવા તો બીજા કોઈ પણ પ્રાણીઓ લઈ લ્યો, એની મોટા ભાગની પેશીઓ જીવંત હોય છે. ઓમાં કેમ? નિર્જીવ પેશી હતી, મરેલી પેશી હતી. આમાં મોટાભાગની પેશીઓ જીવંત હોય છે, જીવતી હોય છે. પ્રાણીઓ અને વનસ્પતિઓની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત છે, કે વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. ઓકે, આગળ વધીએ.
વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે ને આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે શું અમુક વિસ્તારો સુધી જ આ પેશીઓ મિત્રો સીમિત હોય ઓકે આગળ જોશું પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વિવિધ વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરાય છે એટલે કે વર્ગીકરણ પેશીઓનું કરવામાં આવે છે જેમ કે વૃદ્ધિ પામતી કે વર્ધમાન પેશી એટલે કે વર્ધનશીલ એટલે કે ટૂંકમાં વધતી વૃદ્ધિ પામતી મોટી થતી પેશી અને સ્થાયી પેશી એટલે કે એવડી ને એવડી પેશી રીતે તે બરાબર પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એકરૂપ કે સમાન હોય છે કોષીય વૃદ્ધિ એટલે કે કોષની વૃદ્ધિ કોષ બરાબર તમારી આંગળી જોવો આ આંગળી છે તમે નાના હતા ત્યારે કેવડી હતી ને મોટા છો અત્યારે કેવડી છે બરાબર તફાવત છે ને કોષોની એમાં વૃદ્ધિ થઈ છે બરાબર આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી આગળ જોશું અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન સંરચનાત્મક એટલે કે એકદમ સરખું રચનાત્મક સંગઠન છે જે બધા ભેગા છે તે જટિલ વનસ્પતિઓની તુલનામાં જટિલ પ્રાણીઓમાં અતિ વિશિષ્ટતા તથા સીમિત હોય છે એટલે કે પ્રાણીઓની તુલનામાં સાવ અલગ હોય છે તેમ પણ તમે તેને કહી શકો આ પાયાના તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ મુખ્ય સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન પદ્ધતિઓ દર્શાવે છે એટલે કે અલગ અલગ પદ્ધતિઓ દર્શાવે છે ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં વનસ્પતિ ખોરાક કેવી રીતના ગ્રહણ કરે પ્રાણી ખોરાક ગ્રહણ કેવી રીતના કરે જોવો છો ને કેટલો બધો તફાવત છે અને ગ્રહણની પ્રક્રિયામાં તેમજ સંરચનાત્મક સંગઠન એક બાજુએ વનસ્પતિમાં એક જ સ્થાને સ્થાયી છે જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન એટલે કે અલગ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવે છે અલગ અલગ પ્રકારનું જ અનુકૂલન ધરાવે છે આગળ જોશું આપણે જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરીશું એટલે કે વિસ્તૃતમાં આપણે દરેક ચર્ચા કરવાના છીએ જોવાના છીએ તો મિત્રો આપણે પહોંચ્યા છીએ 6.2 શું 6.2 મિત્રો એક વિદ્યાર્થીએ એવું કીધું હતું કે તમે બધા જ અલગ અલગ વિડીયો બનાવો દાખલા તરીકે પ્રસ્તાવના 6.1 અલગ બનાવો 6.2 અલગ બનાવો 6.3 અલગ બનાવો તો એ પ્રયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાનું છે એટલે આજના વિડીયોમાં આપણે આટલું જ રાખવાનું છે બરાબર તમારે કેવા વિડીયો જોઈએ છે આવા નાના જોઈએ છે મોટા જોઈએ છે શું જોઈએ છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો કોમેન્ટ શું છે ખબર મારા અને તમારા વચ્ચે એક સંવાદ કરવાની વાતચીત કરવાની એક જગ્યા છે તમે કોમેન્ટ કરો હું સામે તમને રિપ્લાય આપું એટલે આપણા બે વચ્ચે જાન પરિચાંદ થાય એટલે કે પરિચય થાય ટૂંકમાં તમે સમજી શકો છો બરાબર તો મિત્રો તમે કોમેન્ટ કરો અને એ જ એક વસ્તુ એવી છે કે મારી ને તમારી બેની સહિયારી છે આપણી છે તો કોમેન્ટ કરો ને ઓકે મિત્રો મજા આવી છે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો ફરી મળશે એક નવા વિડીયો સાથે ફરી પધારજો બબાય જય હિન્દ વંદે માતરમ આવજો ધન્યવાદ